પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ચોપાટી પર મુખ્ય યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડના યોગ સેવક ચેરમેન શિષપાલ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત જનમેદનીને યોગ કરવાની સાથોસાથ યોગની મહત્વતા સમજાવી હતી, જેમાં શિષપાલ રાજપૂતે જણાવ્યું હતું કે જો લોકો તેમની દિનચર્યા અને આહારમાં સુધારો કરે અને નિયમિત રીતે યોગ કરે તો તેઓ સ્વસ્થ રહી શકે છે. બીમારીઓ પાછળ ખાવા પીવાનું મુખ્ય કારણ છે. તેમણે કહ્યું હતું કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. અયોગ્ય દિનચર્યા અને આહાર પણ તેની પાછળનું કારણ છે. વધુ પડતી કસરત કરવી એ બિલકુલ કસરત ન કરવી એ પણ એક કારણ છે. આથી આગામી તારીખ 21 જૂનની ઉજવણી અંતર્ગત 100 ડેઝ ટુ ગોની થીમ સાથોસાથ દિવસમાં કાઉન્ટડાઉનના ભાગરૂપે ચોપાટી પર હજુર પેલેસ નજીક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનો ઉદ્દેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથોસાથ આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેનો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. હવે આગામી 3 વર્ષમાં એટલે કે 2026 સુધીમાં રાજ્યમાં 10 લાખ લોકોને યોગ ટ્રેનર્સ તરીકે પ્રશિક્ષિત કરવામાં આવશે. નિપોલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.